એનું સિલેક્શન થશે. એટલે આ જે છે ઓનલાઈન પરીક્ષા પદ્ધતિ જે છે એની અંદર આ પરીક્ષા પદ્ધતિ જે છે એ ઓએમએસ સિસ્ટમથી આખું એનું પેપર લેવાશે, પણ સૌથી પહેલાં એનું જે ફોર્મ છે એ 20 જુલાઈ સુધી આપણે ભરી દેવું જોઈએ. બિલકુલ પ્રફુભાઈ, તમે જે રીતે ફોર્મ ભરવાની પદ્ધતિ જણાવી, તો હવે જે રીતે કુલ કેટલા તબક્કામાં પરીક્ષા લેવામાં આવે છે? અહીંયા આપણે વાત કરીએ તો કુલ જે આ ડીવાયએસઓ અને નાયબ મામલતદારની પરીક્ષા છે એના કુલ 2 તબક્કા હોય. પ્રથમ તબક્કો જે છે એ એની અંદર પ્રિલિમ પરીક્ષા આવતી હોય, અને પ્રિલિમ પરીક્ષાની અંદર વાત કરીએ તો પહેલા ભૂતકાળમાં પ્રિલિમ પરીક્ષા લેવાતી, તો એની અંદર ગુજરાતનો ઇતિહાસ ને એવી દરેક બાબત આવતી હતી અને ગુજરાત વિશેની દરેક બાબતનો એમાં સમાવેશ થતો હતો. આ વખતે જે પ્રિલિમ પરીક્ષા લેવાની એની અંદર કુલ 10 જેટલા મુદ્દા આપેલા છે. આ 10 મુદ્દાની અંદર આપણે ગણીએ તો ભારતનો ઇતિહાસ એક નવો ટોપિક એની અંદર આવ્યો છે, અને જે પેલો જૂનો હતું કે ભાઈ ગુજરાતનો ઇતિહાસ અને મહાગુજરાત આંદોલન તે અહીંયાથી દૂર કરવામાં આવેલું છે. બીજું એક આપણે જોઈએ તો ભારતની ભૂગોળ જે છે એ ભારતની ભૂગોળની અંદર સામાજિક આર્થિક એની સાથે ખેતી અને બીજું જે માનવ વસ્તી સંસાધન છે એના વિશેના પ્રશ્નો અહીંયા છે એ પણ આપણને જોવા મળશે. બીજું એક જોઈએ આપણે તો ખેલ જગત પંચાયતી રાજ એ વસ્તુનો સમાવેશ કરવામાં આવેલો. જૂનો જે અભ્યાસક્રમ હતો એની પ્રિલિમની અંદર મહિલાઓનો ફાળો એવો ટોપિક હતો એને દૂર કરવામાં આવ્યો. ગુજરાતની ભૂગોળ અને એની સાથે જે ખનિજ સંપત્તિ હતી ગુજરાતનો ટોપિક એ દૂર કરવામાં આવ્યો, એની જગ્યાએ અહીંયા ભારતની ભૂગોળ લખી. એટલે કે હવે જો આપણે 10 ટોપિક જે છે એનો આખો જે અભ્યાસક્રમ બન્યો એ થોડોક અભ્યાસક્રમ જે જૂના તે ટોપિક હતા એના કરતાં મોટો કહી શકાય. એનું એક કારણ એવું છે કે ધારો કે આપણે ભારતના ઇતિહાસની વાત કરીએ તો ભારતનો ઇતિહાસ છે એ પ્રાચીન ભારત, મધ્યકાલીન ભારત, આધુનિક ભારત, એના એવા 3 ભાગ થાય. ભારતની ભૂગોળની આપણે વાત કરીએ તો ભારતના ભૂગોળની અંદર જે ટોપિક આપેલા છે એની અંદર આપણે જોઈએ તો ભૌગોલિક, આર્થિક, સામાજિક, ખેતી અને એની સાથે કુદરતી સંસાધનો, એટલે આ ઘણો મોટો ટોપિક થઈ જાય. આની અંદરથી આપણે ગણીએ કે 10-1 માર્કનું કદાચ પૂછાતું હોય તેમાં 100 માર્ક જેટલી મહેનત કરવી પડે એ પ્રકારનો ટોપિક છે. અહીંયા જે વર્તમાન પ્રવાહો છે એમાં ભૂતકાળમાં 20 માર્કનું પૂછાતું હતું, એટલે કે એવરેજ ગણીએ તો 10 માર્કના આંતરરાષ્ટ્રીય બનાવ 10 માર્કમાં ભારત અને ગુજરાતના આપેલા હતા. અહીંયા એક જ ટોપિકની અંદર એનો સમાવેશ કરેલો છે કે ભાઈ તાજેતરના જે બનાવો છે એમાં ગુજરાત અંગેના બનાવો છે એટલે કે પ્રાદેશિક બનાવો છે, ભારતના રાષ્ટ્રીય અંગેના બનાવો છે અને આંતરરાષ્ટ્રીય બનાવો છે. એટલે કે આ જે પ્રિલિમ પરીક્ષાનો આખો જે અભ્યાસક્રમ છે એ જૂની જેની કોઈની જોડે બુક્સ હોય એને આ એ બુક્સ એને કામમાં નહીં આવે. અને બીજી એક વાત કે જૂના વિદ્યાર્થીઓ જે તૈયાર કરતા હતા એને અહીંયા 40-45% જેટલો અભ્યાસક્રમ પ્રિલિમ પરીક્ષામાં થોડાક ટોપિક નવા આવે અને જૂના બાદ કરવામાં આવે, એટલે આખી જે તૈયારી કરવી પડે એ તૈયારી પહેલેથી કરે તો જ એને પૂરેપૂરી સફળતા મળે. નહીં તો જે જૂની બુક અથવા તો જૂની સિસ્ટમ પ્રમાણે તૈયારી કરે તેને પૂરેપૂરા 100 માર્ક્સનું કવરેજ અહીંયા ના થઈ શકે. બીજી એક આપણે વાત કરીએ તો મુખ્ય પરીક્ષાની અંદર કુલ 3 પેપર આવતા હતા. અહીંયા 3 પેપર જ રાખવામાં આવેલા છે. એક પેપર જે ગુજરાતી છે એનું, જેનું સ્નાતક સ્તર સુધી એટલે કે જે બીએ ગુજરાતી થયેલા હોય એના લેવલમાં જે હોય એ પ્રકારના ડિસ્ક્રિપ્ટિવ પ્રકારના પ્રશ્ન પૂછાતા હોય. બીજું એક જે પેપર છે ઇંગ્લિશનું એ ધોરણ 12 લેવલનું હોય, અને ત્રીજું એક જે 100 માર્કનું પેપર છે એ જનરલ સ્ટડી જે આપણે સામાન્ય જ્ઞાન કહીએ એ 100 માર્ક્સ, એટલે 300 માર્કની અંદરથી જે તે વિદ્યાર્થી મેરિટ કરવાનું થાય. એટલે અહીંયા ઇન્ટરવ્યુ વર્ગ 3ની પરીક્ષાની અંદર કોઈ જગ્યાએ છે નહીં, એટલે માત્ર 2 તબક્કાની અંદર આ પરીક્ષા આપવાથી આરામથી નાયબ મામલતદારની અંદર નોકરી મેળવી શકાય. બિલકુલ પ્રફુલભાઈ, તમે જે રીતે તબક્કામાં જે રીતે પરીક્ષા લેવામાં આવે છે તેની માહિતી આપી, તો એ રીતે પ્રાથમિક કસોટી ક્યારે યોજાશે તેની માહિતી આપશો? પ્રાથમિક કસોટીની આપણે વાત કરીએ તો પહેલા જયારે આવી જાહેરાત આવતી કોઈ પણ પ્રકારની જીપીએસસીની તો એમાં કોઈ ડેટ ફિક્સ નથી, એટલે કદાચ 2 મહિને લેવાય, 2 વર્ષે લેવાય કે એના 3 કે 4 વર્ષ થાય, પણ અહીંયા એક ડેટ આપેલી છે કે ભાઈ જે આપણે વાત કરીએ તો 13 નવેમ્બર 2016ના દિવસે બરાબર આની પરીક્ષા થશે. એટલે આજથી આને ગણીએ તો એ 11 મહિના, એટલે 4 થી 4.5 મહિનાનો સમયગાળો મળી રહે. 20 જુલાઈ એનું ફોર્મ ભરવાની છેલ્લી તારીખ છે એ પૂરી થઈ જાય પછી એને તૈયારી કરવી હોય તો 11 મહિના સુધી એમ કુલ 4 મહિના તૈયારી કરે. અહીંયા જે 10 માર્કની આપણે આગળ ચર્ચા કરી કે બેના જે 10-10 માર્ક લેખેના જે 10 ટોપિક આપેલા છે અને આપણે એવરેજ ગણીએ તો કે ભાઈ 101 માર્કનું જે પેપર છે એવરેજ એમાંથી 10-10 માર્કનું પૂછાય, તો અહીંયા એ વ્યક્તિ 4 મહિના સંપૂર્ણ તૈયારી આ જનરલ સ્ટડીની કરે તો આરામથી એ પરીક્ષા પાસ કરી શકાય. અને આ જે પ્રિલિમ પરીક્ષા છે એ પ્રિલિમ પરીક્ષા માટે સૌથી પહેલા ઓબ્જેક્ટિવ સિસ્ટમ છે, એમાં ABCD અને એની સાથે ઈ ઓપ્શન આપેલો છે. અગાઉની જે પરીક્ષા હતી એમાં પહેલી બીજી જે નાયબ મામલતદારની પરીક્ષા થઈ એમાં ઈ ઓપ્શન આપેલો નહોતો. ઈ ઓપ્શન એટલે કે જો તમને ABC અને D એ 4ની અંદરથી કોઈ પણ એકે સાચો જવાબ આવડતો નથી અને તમે સ્વીકારી લીધું કે ભાઈ 4માંથી એકે મને આવડતો નથી અને તમે ત્યાં ઈ ઓપ્શન ઉપર ટીક કરશો તો તમારા જે 0.33 માર્ક્સ જે જીપીએસસીની પરીક્ષાની અંદર નેગેટિવ માર્કિંગ ગણાતું હોય અને નેગેટિવ માર્કિંગ તરીકે કપાતા હોય એ માર્ક્સ અહીંયા કોઈપણ જગ્યાએ ક્યાંય કપાશે નહીં, અને તમે જે સ્વીકારી લીધું ભાઈ નથી આવડતો તો આગળના જેટલા સાચા પ્રશ્ન છે એ મુજબ તમને એના માર્ક્સ મળવાપાત્ર થશે. બિલકુલ પ્રફુલભાઈ, તમે જે રીતે પ્રાથમિક કસોટી વિશે જે માહિતી આપી, તો હવે પછી પ્રિલિમ એક્ઝામનો જે અભ્યાસક્રમ શું છે અને તેનો કોર્સ બદલાયો છે કે નહીં તેની માહિતી આપશો? અહીંયા આપણે વાત કરીએ કે ભાઈ જે પ્રિલિમ પરીક્ષા છે આનો આખો અભ્યાસક્રમ જે છે એમાં 40-45% જેવું આપણે બદલેલું જોવા મળે છે. એના વિશે આપણે ચર્ચા કરીએ કે સૌથી પહેલા એક આપણે વાત કરીએ કે અહીંયા આપણે જે ભૂગોળની વાત કરી
તો સમગ્ર ભારત જે છે એ ભારતની અંદર એની ભૌગોલિક પરિસ્થિતિ જે છે એમાં આપણે વાત કરીએ તો કે ભાઈ ભૌગોલિક પરિસ્થિતિ, આર્થિક પરિસ્થિતિ, સામાજિક, ખેતી, માનવ સંસાધન અને વસ્તી અંગેની જે બાબતો 2001ની અંદર જે વસ્તી ગણતરી થઈ હતી, ત્યાર પછી 2011ની અંદર જે વસ્તી ગણતરી થઈ એની અંદર કયા પ્રકારના ફેરફાર આવ્યા, કઈ જગ્યાએ કયું અનુપાત એનો ચેન્જ થયો, જે મહિલાઓ હતી એમાં કયા જિલ્લાની અંદર એની સંખ્યા વધારે અથવા કયા જિલ્લાની અંદર સમગ્ર ભારતમાં સંખ્યા ઓછી, આવા બધા જે પ્રશ્ન છે એના વિશેના પ્રશ્ન અહીંયા હોઈ શકે. બીજી એક વાત કરીએ તો ભારતનો ઇતિહાસ આખો ટોપિક અહીંયા નવો ઉમેરેલો છે. પહેલા ગુજરાતનો ઇતિહાસ આવતો હતો, એટલે કે અહીંયા જો ગુજરાતનો ઇતિહાસ જેને જૂના વિદ્યાર્થીએ તૈયાર કર્યો છે એને ત્યાં માર્ક્સ એટલા જે મળવા જોઈએ એ હવે નવેસરથી તૈયારી કરે તો જ એને મળશે, એટલે કે ભારતના ઇતિહાસ વિશેની સંપૂર્ણ તૈયારી કરવી પડે. બીજી એક આપણે અંદર વાત કરીએ તો અહીંયા જે ભારતની રાજનીતિ અને અર્થવ્યવસ્થા, ભૂતકાળની અંદર આ જ પરીક્ષાની અંદર ગુજરાતની રાજનીતિ અને અર્થવ્યવસ્થા હતી, એટલે કે એ આખો ટોપિક છે. એ ચેન્જ કરવા માંગીશ. રાજકોટથી જતીનભાઈ જોડી ગયા છે આપણી સાથે. હેલો. હેલો મેડમ. હેલો. હેલો. પ્રશ્ન જણાવશો તમારો? જતીન બોરસદિયા. જી મેડમ, મારે તૈયારી કરવી તો જીકે માટે કઈ બુક ની તૈયારી કરાય? અહીંયા તમે જીકે માટે કઈ બુકની તૈયારી કરાય એવી તમે વાત કરી, બરાબર. તો સૌથી પહેલા તમને કહી દઉં કે આ જે અભ્યાસક્રમ છે એ આખી જે જાહેરાત આવી એમાં 40-45% અભ્યાસક્રમ આખો નવો આવેલો છે, બરાબર. ગુજરાતની ભૂગોળ હતી એની જગ્યાએ ભારતની ભૂગોળ આવી ગઈ, ગુજરાતનો ઇતિહાસ હતો એની જગ્યાએ ભારતનો ઇતિહાસ આવી ગયો, ગુજરાતની રાજનીતિ અને અર્થવ્યવસ્થા હતી એની જગ્યાએ ભારતની રાજનીતિ અને અર્થવ્યવસ્થા આવી ગઈ. એની સાથે જે આપણે વાત કરી કે ભાઈ તાજેતરના બનાવો છે, પહેલા બે ટોપિકમાં હતા એક ટોપિકમાં, અહીંયા તમે કોઈ એક પ્રકાશકની બુક પકડીને બેસી જશો તો ક્યાંય આ પરીક્ષા તમારાથી પાસ થવાશે નહીં. અહીંયા આપણે વાત કરીએ તો 8, 9, 10, 11, 12, બરાબર, એનો જે અભ્યાસક્રમ ગુજરાત સેકન્ડરી એજ્યુકેશન બોર્ડ GSEB નો જે આપેલો હોય એની જે બુક હોય એ તમે તૈયાર કરો. NCERT જે છે, NCERTમાં ધારો કે આપણે વાત કરીએ તો UPSCની અંદર જે પ્રકારની તૈયારી થતી હોય તો UPSCવાળા બધા NCERTની બુકની અંદરથી તૈયારી કરતા હોય, એમાં ખાસ કરી અને જે ભારતનો ઇતિહાસ, ભારતની ભૂગોળ, ભારતની અર્થવ્યવસ્થા આ જે દરેક બાબત છે એની 8, 9, 10ની સ્પેશિયલ બુક જ હોય. એટલે આપણે જે GCERTની બુક જોઈએ તો એના વિશે તમને વધારે એની અંદર આખી તૈયારી થઈ રહેશે. અને બીજું એક જે ગઢવી કરંટ અફેર્સ magazine.com વેબસાઇટ છે એના ઉપર DYSO એક પોર્ટ આપેલું છે, એ ટીક કરશો એટલે એના ઉપર ભારતનો ઇતિહાસ, ભારતની ભૂગોળ, એની સાથે જે ભારતની અર્થવ્યવસ્થા અને રાજનીતિ એની આવી બુક જે છે એ તમે ત્યાં ફ્રીમાં ડાઉનલોડ થઈ જશે. એટલે એ વેબસાઇટ તમે જોઈ લેજો, એની અંદર આખો જે નવો અભ્યાસક્રમ આવ્યો એ ચેન્જ કરી અને આખી એની બુક એની અંદર લખી અને મૂકેલી છે. બિલકુલ પ્રફુલભાઈ, આપણે એક કોલર હતા એ પહેલા આપણે વાતચીત કરતા હતા અભ્યાસક્રમની, તેના માટે વિસ્તૃત માહિતી આપશો. અહીંયા આપણે વાત કરીએ કે જે આખો આપણો આજે નવો અભ્યાસક્રમ બદલેલો છે એની અંદર જે ગુજરાતનો સાંસ્કૃતિક વારસો, બરાબર. તો અહીંયા જે બીજા 4 ટોપિક એવા હતા કે જે બદલ્યા નથી એમાં વાત કરીએ તો ભારતનું બંધારણ, તો ભારતના બંધારણની અંદર આખી સંપૂર્ણ તૈયારી કરી હોય તો કોઈપણ પરીક્ષાની અંદર જે ભારતના બંધારણના પ્રશ્ન હોતા હોય એમાં સૌથી પહેલા ભારતના રાષ્ટ્રીય પ્રતિકો આપેલા છે એ બધા તૈયાર કરી દેવા જોઈએ. એની સાથે ભારતના જે બંધારણ છે એના કુલ ભાગ કેટલા, દરેક ભાગનું નામ એ તૈયાર કરવું જોઈએ. અનુચ્છેદ જે આપેલા છે એમાંથી ગણીને 50 કે 60 જે અનુચ્છેદ હોય એ વારંવાર પૂછાતા હોય એવા પૂછેલા અનુચ્છેદ જે છે એના વિશે તૈયારી કરી દેવી જોઈએ. બીજી એક આપણે વાત કરીએ કે જે અહીંયા સામાન્ય બૌદ્ધિક કસોટી તરીકે, ગણિત તરીકે વાત કરીએ તો 8, 9, 10 અને 5, 6, 7માંના જે GCERTની બુકની અંદર જે ઉદાહરણ આપેલું હોય એવા પ્રકારના ઉદાહરણ ગણી અને તૈયાર કરો તો એવા ઉદાહરણ અહીંયા તમને સરળતાથી મળી શકે. અને બીજી એક એ વસ્તુ કે એ પ્રકારના જ ઉદાહરણ વારંવાર અહીંયા પછી દરેક પરીક્ષા હોય એની અંદર રિપીટ થતા હોય, એટલે એ એક પહેલા સૌથી પહેલા તૈયારી કરવી જોઈએ. રાષ્ટ્રીય આંતરરાષ્ટ્રીય મુદ્દાઓની અંદર મુખ્ય વસ્તુ એ કે ભારતના જે વડાપ્રધાન છે, ભારતના રાષ્ટ્રપતિ છે, ગુજરાતના મુખ્યમંત્રી છે, બહારથી બીજા કોઈ દેશના જે રાષ્ટ્રીય પ્રમુખ આવેલા હોય એવી વ્યક્તિ ભારતની મુલાકાત લીધી, ભારતના રાષ્ટ્રપતિ અન્ય કોઈ દેશના સમારંભમાં મુલાકાત લીધી, આ પ્રકારના જે કોઈ પ્રસંગો બનેલા એના વિશેના ઇન્ટરનેશનલ અને નેશનલ કરંટ અફેર્સના જે બનાવ હોય એના વિશેના પ્રશ્ન પૂછાતા હોય, એટલે રેગ્યુલર કોઈ પણ એક ન્યૂઝ પેપર હોય એમાંથી પોતાની પર્સનલ નોટ્સ બનાવી લેવી જોઈએ તો જ તમને અહીંયા સૌથી વધારે માર્ક્સ મળી શકે. રાકેશભાઈ જોડી ગયા છે આપણી સાથે. હેલો. હેલો. પ્રશ્ન જણાવશો તમારો? હા જી સાહેબ, મેં BCOM કરેલું છે 2000માં. જી બરોબર. 49 ને MBA કરેલું છે 58%. તો શું હું આ નાયબ મામલતદારની પોઝિશનનું ફોર્મ ભરી શકું? તમે આ નાયબ મામલતદારની જે પરીક્ષા છે એના અંગેનું ફોર્મ ભરી શકશો. અહીંયા ટ્રાયલ સાથે કોઈ લેવા દેવા નથી હોતી. તમે ધારો કે ગ્રેજ્યુએશન કર્યું અને તમે તો 2 ટ્રાયલની વાત કરી, બાકી ઘણા એવા લોકો છે કે જેને 4 કે 5 ટ્રાયલ મારેલા હોય છતાં પણ નાયબ મામલતદારની અગાઉની પરીક્ષામાં એવા વિદ્યાર્થી પાસ થયેલા છે. તમે જે વાત કરી કે ભાઈ તમે MBA જે કરેલું છે એમાં 58% સાથે કોઈ લેવા દેવા નહીં, ખાલી ગ્રેજ્યુએશન કરેલું હોય અને એમાં તમારો પાસ ક્લાસ હોય તો તમે આ પરીક્ષા આપી શકો. તમારું મહત્વ એ જગ્યાએ રહેલું કે આ પરીક્ષામાં પહેલી સ્ક્રીનિંગ ટેસ્ટ કે જેને આપણે પ્રિલિમ પરીક્ષા કહીશું એ તમારે પાસ કરેલું કરવી પડે. ત્યારબાદ એની જે મુખ્ય પરીક્ષા મેન્સ છે એમાં ગુજરાતી, ઇંગ્લિશ અને GS
એનું જે પેપર આપેલું છે એ પેપર 100-100 એટલે 300 માર્કનું હોય એમાં તમે મેરિટ કરો, અને જે આપણે વાત કરી કે ભાઈ 685 તો આ 685માં એકથી લઈને 685માં તમારો મેરિટની અંદર નંબર આવે તો તમે બે ટ્રાયલ મારે કે ત્રણ ટ્રાયલ કરે એની જોડે કોઈ જ લેવા દેવા નથી. તમે આ જે પરીક્ષા છે એમાં ફર્સ્ટ ટ્રાયલે મેરિટ સાથે આવો તો તમને આ જોબ મળી શકે. તમે પૂરેપૂરી તૈયારી કરી દેજો, સૌથી પહેલા તમે ફોર્મ ભરવાનું પહેલું કામ કરજો અને 13 નવેમ્બરને નજર સમક્ષ રાખી અને આ પરીક્ષા જે છે એની સંપૂર્ણ તૈયારી કરશો તો તમને સફળતા મળી જશે. બિલકુલ, પ્રફુલભાઈ ધાનેરાથી અમિતભાઈ જોડે ગયા છે આપણી સાથે. હેલો જી, પ્રશ્ન જણાવશો. જી, ધાનેરાથી અમિત પરમાર વાત કરું છું. હું અત્યારે બેચલર ઓફ સાયન્સ ના 5મા સેમમાં અભ્યાસ કરું છું. જી, તો મારે આ પરીક્ષાની અંદર એલિજિબલ ગણાવું? અહીંયા જે આપણે વાત કરીએ કે ભાઈ 20 જુલાઈ એની લાસ્ટ ડેટ છે, બરાબર, એટલે એનો મતલબ એવો થાય કે તમે 20 જુલાઈ પહેલા ગ્રેજ્યુએશન કરેલું હોય તો જ તમે આ પરીક્ષા આપી શકો. તમે 5 સેમની અંદર છો એટલે એનો મતલબ એવો થયો કે 6ઠું સેમ હજુ બાકી જ છે, એટલે ગ્રેજ્યુએટ તમે થયા કહેવાય નહીં. હવે એ આવતા વર્ષે એની જાહેરાત બીજી કોઈ આવે તો તમે એની અંદર ફોર્મ ભરી શકશો. અહીંયા ઓનલાઈન પરીક્ષા પદ્ધતિમાં કોમ્પ્યુટર જેવા એ સ્વીકારતું નથી. હા, ભૂતકાળમાં એવું હતું પેલા ફિઝિકલી ફોર્મ ભરતા તો બધા ખોટું કહી લખીને જવા દેતા અને પરીક્ષા આપતા અને પછી જયારે ઓરિજિનલ સર્ટિફિકેટ કેવું માગવામાં આવે એ વસ્તુ અલગ હતી. પણ અત્યારે એવું નથી કે ભાઈ ઓનલાઈન છે, મતલબ તમારો અહીંયા ત્યાં નંબર કેવો આપણે નાખવાનો થાય, તમારી જન્મ તારીખમાં એક દિવસ પણ ખૂટતો હોય તોય સ્વીકારતું નથી. આનો મતલબ તમે ગ્રેજ્યુએટ નથી એટલે તમે આ ફોર્મ ભરી શકશો નહીં. બિલકુલ પ્રફુલભાઈ, તમે અમારી સાથે જોડાશો, આગળ પણ આ અંગે ચર્ચા કરીશું, પણ હાલ સમય થઈ ગયો છે બ્રેક લેવાનો. લઈશું બ્રેક. ઢીંચણે જવાબ દઈ દીધો છે પણ બલ્બ બદલવાની સાહેબની હોબી છે. હિમાલય પર ચડશે, વારે વારે બલ્બ બદલશે પણ એલઈડી નહીં લાવે. અરે રે, 108 બોલાવું કે? આ એલઈડી કરો છો, આટલા મોંઘા બલ્બ હોતા હશે? મોંઘા નહીં, બજાર કિંમત કરતા 3 ગણા સસ્તા. તો ચાઇનીઝ હશે? બ્રાન્ડેડ છે. બિલ ઓછું થશે? તમારા સમ. પણ આ ઘરના બધા બલ્બ બદલવા પડશે અને આટલા બધા બલ્બ આપશે કોણ? અરે સરકાર આપશે. ઉજાલા ગુજરાત અને હવે આ બ્રાન્ડેડ એલઈડી બલ્બ 85 રૂપિયા નહીં પણ ફક્ત 75 રૂપિયા પ્રતિ બલ્બ ના દરે આપી રહી છે સરકાર. અત્યારે નથી ચૂકવવાનો 1 પણ રૂપિયો, દર મહિને બિલ માં ચૂકવો હફતે હફતે. તો આજે જ પહોંચો તમારા નજીકના વીજ વિતરણ કેન્દ્ર પર અથવા તો સંપર્ક કરો 02653443678 પર. અને જો તમે જૂના ભાવે એલઈડી બલ્બ ખરીદ્યા હોય તો ચિંતા નહીં કરતા, કારણ કે તમને પણ મળશે નવા ભાવ નો ફાયદો. પણ પછી ગરબડ થઈ તો? એમજ રિપ્લેસ, 3 વર્ષમાં ગમે ત્યારે. શું અજવાળું વધશે, લાઇટ બિલ ઘટશે. ઉજાલા ગુજરાત. વી આર ધી ફાઉન્ડર્સ ઓફ ડેલમરી, અ સ્ટાર્ટઅપ ઓફ ન્યુ એજ. પારુલ યુનિવર્સિટી ઇઝ ધ રાઇટ પ્લેસ ફોર બર્ડિંગ એન્ટરપ્રેનર્સ એન્ડ વી આર પ્રાઉડ ટુ બી અ પાર્ટ ઓફ ઇટ. પડતા હૈ ખેલતા હૈ ઝૂલતા ઉછલતા હૈ દોડતા કભી કભી દોડ કર રાખતા હૈ આગે આગે બઢતા હૈ ઇન્ડિયા અમૂલ દૂધ પીતા હૈ ઇન્ડિયા ખુશ મનાતા સેહત બનાતા લાઇફ કે મેદાન મેં બાજી માર લાતા આગે આગે બઢતા હૈ ઇન્ડિયા અમૂલ દૂધ પીતા હૈ ઇન્ડિયા. રૂપમંત્ર આયુર્વેદિક ફેસ ક્રીમ અને ફેસ વોશ, કારણ કે આમાં છે 12 ખાસ આયુર્વેદિક જડીબુટીઓનું સંતુલિત મિશ્રણ. આ ચહેરાની ત્વચામાં સમાયને અંદરથી નિખારે અને અંદરથી સ્ટ્રોંગ બનાવે. આ કોઈ કોસ્મેટિક નથી, આયુર્વેદિક ઔષધિ છે. I'm from Humber College, Canada, studying Indian culture and international business here in India. I'm so proud to be studying at Parul University. વિમલ ઇલાયચી, દાને દાને મેં કેસર કા દમ. હે મારા નાથની નગર ચરિયા રે હો રાત, હે મારો વાલો ભરવાની ગડા રે હો રાત.
રિકવાદ આપનું સ્વાગત છે. પ્રફુલભાઈ આપણી સાથે જોડાઈ ગયા છે વાતચીત કરવા માટે. પ્રફુલભાઈ, આપણે જે આગળ વાતચીત કરી જીપીએસસી ને લગતી, તો કુલ કેટલા માર્ક્સ હોય તો ડીવાયએસપીની જે ઓફિસર બનવા માટે સક્ષમ કહેવાય? અહીં આપણે વાત કરીએ તો ડેપ્યુટી મામલતદારની માટે અને જે ગાંધીનગર જોબ મળતી હોય એના માટે દરેક જે સ્ટુડન્ટ હોય એને એક આકર્ષણ હોય કે ભાઈ ડીવાયએસઓની અંદર ગાંધીનગર સચિવાલયમાં જોબ મળતી હોય તો એ કરવી જોઈએ. અહીંયા આપણે વાત કરીએ તો અગાઉની જે પ્રથમ વખત પરીક્ષા લેવાઈ હતી 2011 ની અંદર જ્યાંની જાહેરાત આવી અને તો એ વખતનું મેરિટ હતું એ 55 માર્ક્સ હતું પ્રિલિમ પરીક્ષાનું, અને જે મેન્સનું એનું હતું એ 138 સુધી અટક્યું હતું. ત્યાર પછી જે બીજી વખત 248 જગ્યાને લેવાય એની અંદર મેરિટ ઘણું નીચું, એટલે કે 42 માર્ક્સ સુધી જયું હતું, અને એનું મેન્સનું ગણ્યું હતું 133 માર્ક્સ સુધી હતું. એના પછી આપણે વાત કરીએ તો જે અમને લાસ્ટ જે ગયું એમાં 53 માર્ક્સ સુધી પ્રિલિમ પરીક્ષા લેવાઈ હતી, એનું મેરિટ અટક્યું હતું, અને જે મુખ્ય પરીક્ષા છે એનું હજુ રિઝલ્ટ આવવાનું બાકી છે. અમને મહિના પહેલા જ એની એક્ઝામ થઈ. એટલે અહીંયા પ્રિલિમ પરીક્ષાની અંદર જો 60 ઉપર માર્ક્સ કોઈ વિદ્યાર્થી લાવી શકે નેગેટિવના કપાવા સાથે તો એ વ્યક્તિ પ્રિલિમ પરીક્ષા પાસ થઈ જાય. અને મુખ્ય પરીક્ષા જે છે એમાં 300 માર્ક હોય, એટલે કે 100 માર્કનું ગુજરાતીનું પેપર હોય, 100 માર્કનું અંગ્રેજીનું પેપર હોય અને 100 માર્કનું સામાન્ય જ્ઞાન એટલે કે જનરલ સ્ટડીનું હોય, એ ડિસ્ક્રિપ્ટિવ એટલે કે લખવાનું હોય. એમાં જો એના 150ની ઉપર આવી જાય તો એવું કહેવાય કે ભાઈ એની આજુબાજુ અટકતું હોય, 145થી અંદર જતું હોય મેરિટ, એટલે 150 કે 60ની ઉપર માર્ક્સ એ લાવે, એનો મતલબ કે ત્રણેય પેપરની અંદર 52-53ની એવરેજથી માર્ક્સ લાવે તો એ વ્યક્તિને અહીંયા ડેપ્યુટી સેક્શન ઓફિસર તરીકેની જોબ ગાંધીનગર અથવા તો જે જીપીએસસી જે ગુજરાત જાહેર સેવા આયોગ છે એની 31 જેટલી જગ્યાઓ છે એ બંનેમાંથી ગમે તે એકમાં એને મળી શકે. અહીંયા મુખ્ય વસ્તુ એ છે કે જ્યારે ડિસ્ક્રિપ્ટિવ લખવાનું હોય ત્યારે એ વ્યક્તિએ સાચવવું પડતું હોય, એટલે કે ધારો કે અહીંયા 20 માર્કનો જે નિબંધ પૂછેલો હોય, નિબંધ કેવી રીતે લખવાથી સૌથી વધારે માર્ક્સ મળે, તો એના માટે આખી ટેકનિક છે કે ભાઈ નિબંધ જે છે એમાં 3 ટોપિક છે એના લખવાનો હોય કે ભાઈ ભૂતકાળમાં કોઈ ટોપિક છે કેવો હતો, અત્યારે વર્તમાનમાં શું છે, ભવિષ્યમાં કયા પ્રકારનું છે, એના પાસાઓ જોવાના હોય કે રાજકીય પાસામાં એનું ભૂતકાળમાં શું બનેલું, આર્થિક બાબતોમાં કયા પ્રકારનું હતું, સામાજિક બાબતોમાં કયા પ્રકારનું હતું, ધાર્મિક બાબતો સાથે કયું સંકળાયું, આવા 8-10 મુદ્દાઓ ભેગા કરીને જેને નિબંધ દરેક ફકરાવાઇઝ લખેલો તો સૌથી વધારે માર્ક્સ મળે. અને આગળનું જે પણ કંઈ તપાસ થાય એ જૂના વ્યક્તિને લાગે ભાઈ આનામાં કઈ નોલેજ છે, અથવા તો અહીંયા કેવું બને જેની સાથે નોલેજ નહીં હોય. સોરી પ્રફુલ, હું તમને રોકવા માંગીશ. અજયભાઈ જોડે ગયા છે આપણી સાથે. હેલો 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 પ્રફુલભાઈ. હા જી સર, મારે એ જાણવું છે કે આમાંથી ફોર્મ કઈ રીતના ભરી શકાય, કે માહિતી એના માટે મેં લઈશું. તમારે ફોર્મ કેવી રીતે ભરવું અને બીજું મારે એ જાણવું છે કે સર માહિતી કઈ રીતે આપવી પડે આમાં? તમારે જે ફોર્મ ભરવાનું એમાં ઓનલાઈન બધી માહિતી આપવાની છે, એટલે સૌથી પહેલા તો તમે જે ઓજસ વેબસાઇટ છે એના ઉપર તમે ક્લિક કરશો એટલે એમાં લેફ્ટ સાઈડ આખું આવશે, એમાં જાહેરાત બધી છે જ. એમાં તમે ડેપ્યુટી સેક્શન ઓફિસર ડીવાયએસઓની જે જોબ ખોલશે એટલે એમાં બે વસ્તુ લખેલી આવશે. પહેલા તો ડિટેલ હશે એટલે ત્યાં ક્લિક કરશો તો આખી જાહેરાત આવશે, અને એની બાજુમાં બીજું એપ્લાય નાવ છે. એપ્લાય નાવની અંદર તમારું નામ લખવાનું, તમારા પિતાનું નામ લખવાનું, તમારું સરનામું લખવાનું, તમારા મધનું નામ લખવાનું, તમારી જન્મ તારીખ છે એ લખવાનું, તમે હેન્ડીકેપ છો કે નહીં એનું કોલમ આપેલું છે, ના હોય તો નો, હોય તો યસ એ કરવાનું. એની સાથે તમે કોઈ પણ કેટેગરીની અંદર અનામતમાં આવતા હોય તો એનું જે સર્ટિફિકેટ હોય એ સર્ટિફિકેટનો નંબર નાખવાનો, તમારું જે ક્વોલિફિકેશન છે ગ્રેજ્યુએશન એ કઈ સાલમાં કઈ યુનિવર્સિટીની અંદર કર્યું એ આખું ફિલઅપ કરવાનું, અને એની સાથે છેલ્લે જ્યારે તમે કન્ફર્મેશન આપશો પછી આ ફોર્મ ભર્યા પછી સેવ થશે, ત્યારબાદ તમારો ફોટો અને તમારી સિગ્નેચર એ બંને એની અંદર સેવ થશે, અને એ તમે કન્ફર્મેશન આપશો એટલે તમારું ફોર્મ આખું ભરી જશે. એક વખત કન્ફર્મેશન આપ્યા પછી તમારું જે ફોર્મ હશે એ સ્વીકાર લેશે, પછી એમાં કોઈ ફેરફાર નહીં આવે. એટલે ધારો કે ભૂલ રહી ગઈ તો રહી જશે, એટલે આ બધી વિગતો તમે સંપૂર્ણ ભરશો. ત્યારબાદ જો તમે ઓપનમાં આવતા હશો તો તમારે 100 રૂપિયાની એક જે પોસ્ટની અંદર ચલન ભરવાનું, એમાં 12 રૂપિયા ચાર્જ લાગશે. પણ જો તમે ઓનલાઈન પરીક્ષા ઓનલાઈન એની ફી ભરવા માંગતા હશો તો એમાં 5 રૂપિયા અને 75 પૈસા એટલો ચાર્જ લાગશે, એટલે 105 અને 75 પૈસા. એટલે આ રીતે બધી માહિતી આપ્યા પછી તમારું ફોર્મ ફિલઅપ થાય તો જ તમે પરીક્ષા આપી શકશો. રાજકોટ થી પરસોત્તમભાઈ જોડી ગયા છે આપણી સાથે. હેલો. હા હા મેડમ જી, પ્રશ્ન જણાવશો તમારો? મેમ પ્રશ્ન એ છે કે આજે ડેપ્યુટેશન ડેપ્યુટી મામલતદારની એડવર્ટાઇઝ બહાર પાડી છે, એમાં મેં જોયું તો જે ઉંમર માટે ક્રિમિનલ રજૂ કરવાનું હોય છે તે દર વખતે 1-4 પછીનું વેલિડ હોય છે, જયારે આ જાહેરાતમાં 1-5 પછીનું માંગ્યું છે, મતલબ 1 મે પછી કઢાવેલું હોવું જોઈએ. તો એ જાહેરાતમાં મિસ્ટેક છે કે શું છે? મેં એકચ્યુઅલી જીપીએસસી નો કોન્ટેક્ટ કરવો પણ નો રિપ્લાય આવે છે. હવે તમે જે વાત કરી બરાબર કે ભાઈ 1-5 પછી તમારું ક્રિમિનલ કઢાયેલું છે કે 1-4 પછી, બરાબર? તો જનરલી જયારે જાહેરાત પડતી હોય તો જે તે મહિનાની 1 તારીખ હોય એ પ્રકારનું આ લગતા, એટલે જનરલી એક આપણે વાત કરીએ તો જે ફાઇનાન્શિયલ ઇયર છે તો એમાં આપણે 1 એપ્રિલ એટલે કે 1 એપ્રિલ થી લઈ અને 31 માર્ચ સુધીની એની વેલિડિટી આપતી હોય, બરાબર? એટલે તમે અહીંયા આ એક તમને એવું વિસંગતતા લાગી કે ભાઈ 1 મે કરવું કે 1 એપ્રિલ કરવી, તો તમે આખું ફોર્મ જે છે એ એની અંદર નંબર લખી અને તમે ભરજો. એ ધારો કે તમે એવી વાત કરી કે ભાઈ 1 મે લખ્યું છે એ સ્વીકારતું નથી, તો તમે ડેટ લખશો તમારી ભલે ને એના પહેલાની આવતી, જો એ આખું વેલિડ છે તો એ સ્વીકારી લેશે, તમારું ફોર્મ ભરી જશે, એટલે તમે આરામથી આની અંદર તમારું ફોર્મ ભરી શકશો.
પહેલી જે એપ્રિલ આપેલી છે ત્યારથી જ વેલિડ કરાય, એટલે કોઈ પણ જાહેરાત પડે, ધારો કે ઓક્ટોબરમાં પડીને પછી કોઈ એવું લખે કે ભાઈ ઓક્ટોબર પછી આ જેને કઢાયેલું છે એ જ વેલિડ ગણાશે, તો એ બરાબર નથી. બરાબર, એટલે પહેલી જે એપ્રિલ આપેલી છે એ એપ્રિલથી ફાઇનાન્શિયલ ઇયર શરૂ થાય એના પછી જ બધા આખું આ ક્રિમિનલ ઇયર કઢાવતા હોય. તમે ને લાખો લોકો આવું ક્રિમિનલ ઇયર કઢાયેલું છે, એટલે પહેલી એપ્રિલ પછી જ વેલિડ થાય એમાં. બિલકુલ પ્રફુલભાઈ, તમે અમારી સાથે જોડાય છો, આગળ પણ આગળ ચર્ચા કરીશું, પણ હાલ સમય થઈ ગયો છે બ્રેક લેવાનો, લઈશું બ્રેક. I am the founder of Catty's Creation, and Parul University has nurtured the entrepreneurial skills within me, and I am proud to be a part of Parul University. દૂધવાડાના 500 રૂપિયા લાઇટ બિલ. ઓહ, લાઇટ બિલ આટલું મોટું અને ઘરમાં તો અંધારું જ અંધારું. શું થાય બેટા સાહેબ? અરે ડોક્ટર સાહેબ, આ લાઇટ બિલ જુઓ ને, કેટલું વધારે આવ્યું છે. અચ્છા, મારે ચેકઅપ કરવું પડશે. ગભરાવાની જરૂર નથી, હું આ એક દવા લખી આપું છું, લેતા આવજો. ઉજાલા ગુજરાત. હા, હવે તમારા ઘરમાં બ્રાઇટનેસ વધશે અને બિલ ઘટશે. હા, તમને આ બધું કોણે શીખવાડ્યું? તમારી સ્માર્ટ મિસિસે. તો મેડમ, હવે આ દવા લઈને આવજો. જી સર. ઉજાલા ગુજરાત અને હવે આ બ્રાન્ડેડ એલઈડી બલ્બ્સ 85 રૂપિયા નહીં પણ ફક્ત 75 રૂપિયા પ્રતિ બલ્બના દરે આપી રહી છે સરકાર. અત્યારે નથી ચૂકવવાનો એક પણ રૂપિયો, દર મહિને બિલમાં ચૂકવો હફતે હફતે. તો આજે જ પહોંચો તમારા નજીકના વીજ વિતરણ કેન્દ્ર પર, અથવા તો સંપર્ક કરો 0265-2343-678 પર. અને જો તમે જૂના ભાવે એલઈડી બલ્બ્સ ખરીદ્યા હોય તો ચિંતા નહીં કરતા, કારણ કે તમને પણ મળશે નવા ભાવનો ફાયદો. અજવાળું વધશે, લાઇટ બિલ ઘટશે. ઉજાલા ગુજરાત. યારણ તો વેસ્ટર્ન ના વેસ્ટર્ન છો, વેસ્ટર્ન વિજે છો સાઠ, વેસ્ટર્ન 27 છે ના અઢળક ઉત્પાદન વધુ નફો વાવો વેસ્ટર્ન શીખ તમામ હાઇબ્રિડ દિવેલા બિયારણ વેસ્ટર્ન 6, વેસ્ટર્ન વિજે 66 અને વેસ્ટર્ન 27. I'm a bachelor's student from Canada studying here at Parul University, both international business and Indian culture, and I'm so excited to be here. તેજસ્વી વિદ્યાર્થીઓ માટે અમૂલ્ય તક, આણંદની ડોક્ટર જીવરાજ મહેતા ઇન્સ્ટિટ્યૂટ ઓફ ટેકનોલોજીની સ્પેશિયલ સ્કોલરશીપ સ્કીમનો વિદ્યાર્થીઓને લાભ. બેચલર ઓફ એન્જિનિયરિંગના પ્રથમ વર્ષે જ 15% સ્કોલરશીપ, 12 સાયન્સમાં 75% માર્ક્સ મેળવનાર ને 50% સ્કોલરશીપ. આપણા દેશને ખૂબસૂરત બનાવવા શું જોઈએ? બસ એક વિચાર અને આર્ટ સ્ટુડન્ટ હશે. મમ્મી મમ્મી હળદર અને ચંદન ના ગુણ સમાવે સંપૂર્ણ જાગૃત ઓર નિખારો. મારી મમ્મી બેસ્ટ બેસ્ટ. બાદ આપનું સ્વાગત છે. પ્રફુલભાઈ આપણી સાથે જોડાઈ ગયા છે. પ્રફુલભાઈ, આજે એક્ઝામની વાત કરી રહ્યા છે, જીપીએસસીની પરીક્ષાની, જો સફળતા મેળવવા માટે શું કરવું જોઈએ? અહીંયા આપણે વાત કરીએ કે ભાઈ જીપીએસસીની ડેપ્યુટી મામલતદાર અને ડેપ્યુટી સેક્શન ઓફિસર, એમાં જો સફળતા મેળવે તો સૌથી પહેલા એનો પ્રાથમિક રસ્તો એ કે પહેલા ફોર્મ ભરવું જોઈએ. બીજી પ્રાથમિકતા એની એ કે પ્રિલિયમ પરીક્ષાના જે 10 ટોપિક આપેલા છે એની રેગ્યુલર તૈયારી કરવી જોઈએ, અને અઠવાડિયામાં એક કે બે ટેસ્ટ પોતાની જાતે સ્વજાતે તૈયાર કરવા જોઈએ. અને અહીંયા જે અભ્યાસક્રમ આપેલો છે એમાં ખાસ કરીને ગુજરાત સરકારના જે જીસીઆરટીની બુક છે અથવા તો જે પુસ્તકો છે એને ધ્યાનમાં રાખી અને આ અભ્યાસક્રમ મુજબ વાંચવાથી જલ્દી સફળતા મળી શકે. બિલકુલ પ્રફુલભાઈ, જે રીતે તમે સફળતા મેળવવા માટે શું કરવું જોઈએ તેની માહિતી આપી, તો પ્રિલિમ પરીક્ષામાં પાસ થવા માટે શું કરવું જોઈએ? અહીંયા જો પ્રિલિમ પરીક્ષાની અંદર પાસ થયું તો સૌથી પહેલા જે ઓબ્જેક્ટિવ પ્રકારના જે પ્રશ્ન આપેલા, ધારો કે આપણે વાત કરીએ કે પંચાયતી રાજ છે, ખેલ જગત આપેલો છે, કરંટ અફેર્સ આપેલું છે, ભારતની ભૂગોળ, ગુજરાતની સાંસ્કૃતિક કલા સાહિત્ય અને ધર્મ, આ જે ટોપિક આપેલો છે એની સાથે ભારતનો ઇતિહાસ છે, તો આ દરેક ટોપિક છે કુલ 10 ટોપિક આપેલા, 100 માર્કનું પેપર છે, એટલે આશરે આપણે એવું એવરેજ કરી શકીએ કે દરેક ટોપિકની અંદરથી 10-8-9 માર્કની આજુબાજુ પૂછાતું હોય. એટલે આ જે આપેલા છે એના જે સંપૂર્ણ ભાગ છે, ધારો કે આપણે ભારતનો ઇતિહાસ છે તો એની સાથે આપણે વાત કરીએ ગુજરાતનો કલા સાહિત્ય ધર્મ અને સ્થાપત્ય જે આપેલા છે, તો એ જે ભારતનો ઇતિહાસ જોઈએ તો ગુજરાતના મોટાભાગના સ્થાપત્ય ધર્મ એ દરેક પ્રકારની બાબત જે છે એના બધા ઉદાહરણ, દરેક પ્રકારની વસ્તુ આવી જ જતી હોય, એટલે એની અલગથી પોતાની પર્સનલ નોટ્સ બનાવી જોઈએ અને એના આધારે તૈયાર કરવી જોઈએ. કોઈ એક
પ્રકાશકની બુક કે એના ઉપર આધાર રાખીને જો કોઈ વિદ્યાર્થી બેસી રહેતો અહીંયા એનું જે પરિણામ આવવું જોઈએ એ આવે ને. બીજું કે કરંટ અફેર્સ માટે છે અને રેગ્યુલર કોઈ પણ એક ન્યૂઝપેપર છે એમાં આવતા રમતગમતના બધા બનાવો એમાં બનતા કોઈ પણ પ્રકારના રેકોર્ડ્સ જે વિજ્ઞાન ક્ષેત્રે કોઈ પણ પ્રકારના ફેરફાર આવેલા હોય ભારતે સ્પેસ ટેકનોલોજીની અંદર કોઈ પણ પ્રકારનું નવું એચિવમેન્ટ કર્યું ઇસરો દ્વારા કોઈ અવકાશયાન છોડવામાં અથવા તો જીપીએસની કોઈ સિસ્ટમ કે એના વિશેની નવી જે માહિતી આવતી તો રોજે રોજ પોતાની પર્સનલ નોટ રાખી એની અંદર અપડેટ કરી અને લખતા રહેવું જોઈએ તો એના પ્રશ્ન જે એમસીક્યુ પ્રકારે પૂછાય તો એને ત્યાં આપણે કવર કરી શકીએ. બિલકુલ પ્રફુલભાઈ, તમે જે રીતે જીપીએસને લગતી વાતચીત કરી તો તમારો વિશેષ સંદેશ શું છે સ્ટુડન્ટ્સ માટે? અહીંયા વિશેષમાં એક વાત કરીએ તો ઘણા બધા જે સ્ટુડન્ટ હોય એમની એક આદત હોય કે ભાઈ કોઈ પણ પ્રકારની પરીક્ષાની જાહેરાત આવે ધારો કે ડેપ્યુટી સેક્શન ઓફિસર અથવા તો ડીવાય ડેપ્યુટી મામલતદારની જે જાહેરાત છે તો એ કોઈ એક પુસ્તક ઉપર આધારિત થઈ જાય ધારો કે કોઈ પ્રકાશકની બુક લીધી તો એ બુકને એ પોતે ગાઈડ સમજી અને એટલું જ વાત છે. પછી એના કારણે શું બને કે એ બુક જે છે એની અંદર એક 30-40 માર્કનો સમાવેશ થયેલો હોય એટલે એટલી વસ્તુ આવે તો એ સંપૂર્ણ રીતે એને મદદરૂપ થતું નથી. બિલકુલ પ્રફુલભાઈ, આપનો ખૂબ ખૂબ આભાર, તમે અહીં આવ્યા અને સ્ટુડન્ટ્સને જીપીએસસી અંગેની માહિતી આપી. તો આ સાથે જ કેરિયર ગુરુમાં હાલ બસ આટલું, મને રજા આપશો. નમસ્કાર.